રાજ્યમાં કાલથી માસ્ક વગર દેખાશો તો હવે 1000 નો દંડ થશે। ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સૌ મોટો અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા, જેમાં માસ્ક નહીં પહેરનારા પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવાની હાઈકોર્ટ સરકારે ટકોર કરી હતી, જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં માસ્ક ન પહેરવાનો દંડ 1000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે। આવતીકાલથી જ આ નવો દંડ અમલી બનાવવામાં આવશે। खेडूतो माटे मुख्यमंत्री किसान सहाय योजना की जाहेरात। खेडूतोने कोई प्रीमियम नहीं भरव पड़े। गुजरात ना तमाम खेडूतोने आवरी लेवाया दुष्काळ, अतिवृष्टि अने मावठा सामे खेडूतोनी सुरक्षा। जो के खरीफ पाक पूरतो ज मळशे लाभ। किसान योजना हेठळ 4 हेक्टर सुधी ज खेडूतोने लाभ मळशे। 33% थी ओछा नुकसान में सहाय नहीं मळे। 33-60% जेटलो नुकसान हशे तो हेक्टर दीठ 20,000 नी सहाय अपाशे। वळतर सीधो ज खेडूतोना खाता में जमा थशे। વરસાદના કારણે અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે। વરસાદના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને જોતા અમદાવાદ બિસ્માર રોડનું શહેર બન્યું હોય તેમ જણાય। ઉબડખાબડ અને તૂટી ગયેલા રસ્તાઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સ્માર્ટ સિટી અમદાવાદમાં અનેક સ્થળોએ બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે અને આ વર્ષે પણ રસ્તાઓ કોર્પોરેશનની પોલ ખોલી રહ્યા છે। સુરતમાં આમ તો ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે, પરંતુ કતારગામ વિસ્તારને કોર્પોરેશનને જાણે પછાત ગણી લીધો હોય તેવું સમજી રહ્યા છે। અહીં એવા ખાડા પડી ગયા છે કે ત્યાંથી પસાર થતી વખતે વાહન ચાલકોની કમર તૂટી જાય છે। આ અંગે લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી નથી હલી રહ્યું। અમદાવાદમાં 17 ઓગસ્ટથી શરૂ થનારી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઈ। ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ। ઓનલાઈન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે વિદ્યાર્થીઓ। ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું। કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોના ઉભા પાકને નુકસાન। રાજ્યમાં વરસાદી વાતાવરણ છે ત્યારે વડોદરામાં પણ વરસાદ થયો છે। જો કે વરસાદના પગલે વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। શહેરના અકોટા વિસ્તારમાં આજે મસમોટો ભૂવો પડ્યો। અકોટામાં છત્રપતિ શિવાજી સર્કલ નજીક મોટો ભૂવો પડ્યો હતો, જે બાદ તંત્ર દ્વારા લોકોની સલામતીને ધ્યાનમાં લઈને ભૂવાની આસપાસ બેરિકેડિંગ કરાયું। તો બીજી તરફ શહેરમાં ભૂવાઓ પડવાને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં પડી રહેલા ભૂવાઓનો અનોખો વિરોધ કરાયો હતો। એક સામાજિક કાર્યકરે ભૂવામાં ઉતરી વિરોધ દર્શાવ્યો। ગત વર્ષે પણ આ સ્થળે ભૂવો પડ્યો હતો। લોકોનો આરોપ છે કે ભૂવામાં યોગ્ય રીતે પુરાણનું કામ નહીં કરાયું હોવાના કારણે ફરી ભૂવો પડ્યો છે। મહેસાણાના બહુચરાજીના ગોકુળપુરા પાસે નર્મદા કેનાલના રોડ પર ગાબડું પડ્યું। ગાબડું પડતા મુખ્ય કેનાલમાં પણ ભંગાણ પડવાની આશંકા। કેનાલમાં ભંગાણ થાય તો મોટું નુકસાન થાય તેવી ભીતિ। જૂનાગઢ મિંદરના વચ્ચેના સાસણ હાઈવે બિસ્માર હાલતમાં છેલ્લા એક વર્ષથી લોકો છે પરેશાન। રોડ પર કારના ટાયર સમાઈ જાય તેટલા ઊંડા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી ભરાતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। અમદાવાદમાં વરસાદના કારણે વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયું। શાહીબાગ રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું। મોડે સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી। હાલમાં ગુજરાતમાં ચોમેર વરસાદની મહેર છે, જે આવનારા દિવસોમાં પણ બની રહેશે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી 12 અને 13 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। બંગાળના અખાતમાં સર્જાયેલ હવાના હળવા દબાણના કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે। લો પ્રેશરના કારણે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે, તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે।
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અને ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા હતા। સૌથી વધારે વરસાદ ખંભાત અને છોટાઉદેપુરમાં જોવા મળ્યો। અહીં 6 ઇંચ જેટલા વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો આણંદ પાદરા નડિયાદમાં 5 ઇંચ જ્યારે સંખેડા પાવી જેતપુર જાંબુઘોડામાં 3.5 ઇંચ વરસાદ સુજિત્રા ઠાસરા અને માતરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની મહેર જોવા મળી હતી। ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં હજુ સુધી 42% જેટલો વરસાદ નોંધાયો છે તો મધ્ય ગુજરાત ક્ષેત્રમાં હજુ 45% વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે। અહીં હજુ સુધીમાં સીઝનનો 91% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં 56%, જ્યારે કચ્છમાં 108% વરસાદ થયો છે। રાજ્યમાં હજુ સુધીમાં કુલ 56.68% વરસાદ નોંધાયો છે। સુરત સ્થિત તાપી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની જંગી આવકના કારણે તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરાયો હતો। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે ત્યારે લેવલ 6.4 મીટર સુધી પહોંચ્યું। મહારાષ્ટ્રથી શરૂ થતી તાપી નદી સુરત ખાતે આવે છે। છેલ્લા 24 કલાકમાં સુરતથી ઓકાઈ ડેમ વચ્ચેની તાપી નદીમાં ધોધમાર વરસાદ ઝીંક્યો હતો। તેના પગલે સવારથી જ તાપી નદીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ હતી। સુરત જિલ્લામાં ભારે વરસાદ થયો છે, પરિણામે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક થઈ। ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સુરત જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમમાં નવા પાણીની આવકના પગલે ડેમની વર્તમાન જળ સપાટી વધીને 329.35 ફૂટ પહોંચી છે। ડેમમાં પાણીના લેવલને જાળવવા માટે તેમાંથી 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345 ફૂટ છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું। જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે નદી નાળા છલકાયા ત્યારે જિલ્લાના તલોદ પાસેથી પસાર થતી મેશુઆ નદીમાં વરસાદના કારણે નવા પાણીની આવક થઈ। મેશુઆમાં પાણીની આવક થવાના કારણે પંથકના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। ખેડૂતોની સિંચાઈ માટે પાણી મળી રહે તેવી આશા જાગી છે। તલોદમાં વહેલી સવારે 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો। સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના અનેક ગામો પ્રભાવિત બન્યા। પ્રાંતિજ પંથકમાં પડેલા વરસાદના કારણે સલાલ ગામના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા। અહીં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પહોંચી, તેમજ રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિકો પરેશાન બન્યા હતા। તો બીજી તરફ પ્રાંતિજ પંથકના વિભિન્ન વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પ્રાંતિજના એસટી ડેપો, અમીનપુર રોડ, ગોકુલ પાર્ક, ગજાનંદ સોસાયટી, અષ્ટવિનાયક સહિતના વિસ્તારો જળબંબાકાર થયા। અહીં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રાજ્યમાં મેઘમહેર છવાય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા પણ વરસાદથી તરબોળ થયો હતો। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। જિલ્લાના વડગામમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પાલનપુરમાં 3, દાંતામાં 2.5, અમીરગઢ, સુઈગામ અને ડીસામાં 2 ઇંચ વરસાદ પડ્યો। બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી। પાલનપુર અને અમદાવાદને જોડતા હાઈવે પર પાણી ભરાવાના કારણે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ। નેશનલ હાઈવે ઓથોરિટીના અણધન નીતિના કારણે વાહન ચાલકો હેરાન થયા। અહીં 6 લેન રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ। પાટણ જિલ્લામાં સતત મેઘમહેર જોવા મળી રહી છે। પાટણમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસ્યો છે। સતત પડી રહેલા વરસાદના પગલે બસ સ્ટેન્ડ, નવજીવન 4 રસ્તા, શ્રમજીવી વિસ્તાર, ઊંઝા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા, તો નીચાણવાળી દુકાનો પર પણ વરસાદી પાણી પ્રવેશ્યા। વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે લોકોને અવગઢતા પડી હતી।